एसो पंचणमोकारो सर्वपावकणासनो मंगलानं च सर्वेषु परमं भवेयुर्मंगलम्। ॐ नमो हरिहंतां महादेव्या कुक्षीरत्नं शब्दजीतरुवात्मजं राजचंद्रं अहं वंदे तत्वलोचनदायकं प्रभुतत्वलोचनदायकं परात्परगुरुवे नमः परमपराचार्यगुरुवे नमः परम गुरुवे नमः साक्षात् प्रत्यक्ष सद्गुरुवे नमः नमः। अनंत अनंत भाव वेदति भरे संशय प्राप्त नहीं थाय। जीवना नित्यपणानो त्रिकाल होवापणानो कोई काले पण संशय प्राप्त नहीं थाय। जीव नित्य छे, पहलो तो आत्मा छे, बीजो आत्मा नित्य छे। ई पद नी अहीं वात करे छे कि ई पद इमने विचारे करीने जेने सिद्ध थाय छे तेने आवा प्रकारनो अंतरंग भाव रहे कि जीवना नित्यपणानो त्रिकाल होवापणानो कोई काले पण संशय प्राप्त नहीं थाय। आमां बे वात समझवानी के कोई पण सामान्य व्यक्ति ने जीव ने नित्यपणानो तो होय छे के कोई पण व्यक्ति ने पूछिए ने तो भाई तमे मरशो ने शुं थशे तो कई ने बीजा कई जईशुं बीजू भाव बीजू शरीर मळशे
આવી શ્રદ્ધા આર્ય દર્શનોમાં બધાય. એક ચારવાકને છોડી દો તો બધાને લગભગ આવી, ભણેલો હોય, અનપઢ હોય, ધર્મને જાણતો હોય, ધર્મને નહીં જાણતો હોય, કોઈ પણને એવો હોય જ કે આ શરીર છૂટશે, બીજું શરીર મળશે, આમાં કોઈ સંશય કોઈને હોતો નથી. પણ અહીંયા જે જીવની વાત કરી છે એ કંઈક જુદા પ્રકારના જીવની વાત કરી છે. એ પ્રકારનો કર્મ સહિત જીવ એની વાત નથી કરી. અહીંયા તો જીવનો જે શુદ્ધ પરિણામિક ચૈતન્ય ભાવ છે એ ચૈતન્ય ભાવની વાત કરી છે. એની શ્રદ્ધા કરવાથી સમ્યક દર્શનની ઉત્પત્તિ છે કે હું હંમેશા રહું છું, દરેક સમય હું રહું છું, પણ કયા રૂપે રહું છું મુખ્ય વસ્તુ આ છે. કે આમ તો આપણે બચપણમાં હતા ને, અત્યારે 20 વર્ષના હતા ત્યાં હતા, હવે ગડપણમાં હતો જ, આપણે કંઈ મરી નથી જવાના અને બીજું જન્મ ત્યારે રહીશું, પણ કઈ રીતે કયા રૂપમાં એ મુખ્ય વસ્તુ અહીંયા છે કે કયા સ્વરૂપનો સંશય નહીં થાય. તો જો જીવનું શુદ્ધ પારિણામિક જીવત્વ ભાવ છે, એ જીવત્વ ભાવ ક્યારે મરતો નથી. જીવત્વ ભાવ કહો, ચૈતન્ય ભાવ કહો, જ્ઞાતા દ્રષ્ટા ભાવ કહો, સહજ જ્ઞાન દર્શન કહો, કે એના ઘણા બધા નામ, સાક્ષી ભાવ કહો, કે આ જુદા જુદા પ્રકારના નામ છે. તો તે રૂપે જે જીવ છે, તે રૂપે જીવ ત્રિકાળી છે, એનો ક્યારે નાશ થતો નથી. જીવના ચૈતન્યપણાનો નાશ થતો નથી. અત્યારે આપણે ઘરેથી અહીંયા આવ્યા, ઘરે હતા કે નહીં હતા, કઈ રૂપે હતા, અહીંયા આવ્યા તો કઈ રૂપે છીએ, મુખ્ય વસ્તુ આ છે. એટલે જે એ વચ્ચેની જે પર્યાયગત અવસ્થાઓ બદલાય છે ને, એ જીવનું નિત્યપણું નથી. એ તો બદલાય ગઈ ને, કંઈક અહીંયા આવ્યા તો જુદા ભાવ ચાલ્યા, ઘરે હતા જુદા ભાવ ચાલ્યા, ત્યાંથી જઈશું જુદા ભાવ ચાલશે, અને અહીંયા બેઠા બેઠા નિરંતર જુદા જુદા ભાવ ચાલ્યા કરે છે. આ તો કોઈ જીવનું નિત્યપણું થયું નહીં. જીવનું નિત્યપણું જે છે એ છે ઇન્દ્રિય પ્રત્યેકને નિજ નિજ વિષયનું જ્ઞાન, પણ પાંચ ઇન્દ્રિયના વિષયનો પૂરી ગાથા કહી છે. ઓમ ઓમ ઇન્દ્રિય પ્રત્યેકને નિજ 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 વિષયનું જ્ઞાન, પાંચ ઇન્દ્રિયના વિષયનો પણ આત્માને માન, દ્રષ્ટા છે દ્રષ્ટિનો જે જાણે છે રૂપ, અબાધ્ય અનુભવ જે રહે તે છે જીવ સ્વરૂપ. નિત્યતા વિશે જે એક બીજી ગાથા આત્મસિદ્ધિમાં છે એ આને અનુકૂળ છે કે જરા. આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાય પલટાય, બાળાદી વય ત્રણનું જ્ઞાન એકને થાય. બસ તો અહીંયા જે વાત કરી છે ને, એ પેલો આત્મા દ્રવ્ય નિત્ય છે, આ વસ્તુ પકડવા જેવી, નિત્યપણાનો કે દ્રવ્યથી આત્માનો ક્યારેય નાશ થતો નથી, અને પર્યાયથી તો વિનાશિક જ છે. એટલે જે જીવને આ પદની શ્રદ્ધા થઈ છે, હવે તે જીવની પરિણતિ કેવી હોય છે એ સમજવાની વસ્તુ છે. જેની શ્રદ્ધા આ નિત્યપણાની થાય છે એની પરિણતિ કેવી હોય છે કે દરેક અવસ્થામાં, દરેક પર્યાયમાં, દરેક પ્રસંગમાં જલ કમળવત રહે તો સમજવું કે એની નિત્યપણાની શ્રદ્ધા થઈ છે. નહીં તો નિત્યપણાની શ્રદ્ધા થઈ છે એ કેવી રીતે જાણીએ? હંમેશા નોકર્મ, દ્રવ્ય કર્મ અને ભાવ કર્મથી રહિત હું સહજ જ્ઞાન સ્વભાવી જ્ઞાતા આત્મા છું એમ જેને સુપ્રતીતિ થઈ છે,
તે દરેક પ્રસંગમાં, દરેક કાર્યમાં, દરેક પરિણતિમાં એ જેમ છે તેમ છે. આનું નામ છે નિત્યપણાનું ભાન થવું. ને આપણે પર્યાયોમાં ઉલજી જઈએ, ઉલજન છે ને, એનો અર્થ આપણે નિત્યપણાનો ભાન થયો નથી. જેને નિત્યપણાનો ભાન થાય છે એ તો હંમેશા બરાબર છે, જેમ છે તેમ છે. એના અંતરમાં તમે જુઓ ને તો હંમેશા એક વિશિષ્ટ પ્રકારની શાંતિ, નિરાકુલતા, સમાધાન, ગુંચવણ છે જ નહીં જીવનમાં, કઈ ટેન્શન છે જ નહીં કઈ. કેમ કે અવ્યાબાધ સ્વરૂપ છે, અવ્યાબાધમાં જીવે, ક્ષણ ક્ષણમાં જીવતા નથી. ક્ષણ ક્ષણ જે પર્યાયગત ભાવ છે ને એ તો ક્ષણિક ભાવ છે, એમાં ઉતાર ચઢાવ થાય, થાય તો થાય, એમાં શું, એમાં કઈ વાંધો નથી. ક્યારેક કર્મનો ઉદય વધારે આવે, ક્યારેક કર્મનો ઉદય ઓછો આવે, પણ એ કર્મનો ઉદય ઉદય રૂપ જ રહે, પરિણામ પામી શકે નહીં. એવી આ નિત્યપણાનો જેને નિર્ણય થયો છે, બોધ થયો છે, એને આ જાતની પરિણતિ હોય છે. એટલે ફળ હંમેશા પરિણતિનું હોય છે. આત્મામાં જે દશા છે ને, એકચ્યુઅલી દશાનું ફળ છે, દિશાનું ફળ નથી, શ્રદ્ધાનું ફળ નથી, જ્ઞાનનું ફળ નથી. આ બંને તો દશાને ઉર્ધ્વગામી દિશા આપવા વાળા છે. ફળ હંમેશા દશાનું જ છે. આપણી પરિણતિ કેવી છે, આપણા પરિણામ કેવા છે, કેમ કે બંધ અને મોક્ષ એ આ પરિણામ ઉપર આધારિત છે. જો શ્રદ્ધા હે નું પરિણામ નથી ફરતા તો કેવી રીતે કહીએ કે શ્રદ્ધા છે? કોઈ વસ્તુની તમને શ્રદ્ધા એમ શું પ્રતીતિ છે કે ના આમ જ છે, અને પરિણામ તો ફરતા નથી એનાથી, તો જે શ્રદ્ધાથી પરિણામ તદ અનુરૂપ નહીં થાય એ શ્રદ્ધાને આપણે કેવી રીતે કહીએ કે એ શ્રદ્ધા છે? હજી કંઈ ગડબડ ઘોટાળા ચાલે, હા પરિણામ પૂર્ણ રૂપે નહીં હોય પણ આંશિક પરિણામ તો હોવા જોઈએ ને. જેટલા એ શ્રદ્ધાની ઉપસ્થિતિમાં જેટલા પ્રકારની દશા ઉત્પન્ન થવી જોઈએ એટલી દશા તો હોવી જોઈએ ને. જો એટલી દશા પણ પ્રગટ નહીં થાય તો પછી એની શ્રદ્ધા ઉપર પ્રશ્નવાચક ચિહ્ન છે. એટલે હંમેશા જ્ઞાની પુરુષોના, સમ્યક દ્રષ્ટિ ધર્માત્માઓના એ જીવનમાં આ વસ્તુ હંમેશા શાંતિ, નિરાકુળતા અને દરેક પ્રસંગમાં નીકળી જવાનો અભ્યાસ, એકદમ જલ કમળવત રહીને નીકળી જવાનો આજે અભ્યાસ છે. કદાચિત કોઈ એવા ઉદયને લીધે તાત્કાલિક કંઈક થોડો ક્ષણિક શોક થઈ જાય, શોક થઈ જાય, અથવા ક્યાંક ઈષ્ટ વિયોગ, અનિષ્ટ સંયોગ એમાં તાત્કાલિક જરાક થાય, પણ જરાક થાય મતલબ કેટલોક થાય કે 5-10 મિનિટ નહીં ટકે, એકાદ મિનિટ જ ટકે, વધારે ટકે નહીં. જો વધારે ટકતો હોય તો સમજી જવાનું પ્રશ્નવાચક. જો કોઈ પણ પ્રકારનો વિકારી ભાવ આવે ને આ આત્માનું જ્ઞાન વધારે ટકી ગયું એટલે અજ્ઞાન, 1 મિનિટ, 2 મિનિટ, 3 મિનિટ, 4 મિનિટ, 5 મિનિટ, 6 મિનિટ ને અંતર મુહૂર્ત, આજે અંતર મુહૂર્ત કહીએ ને એકચ્યુઅલી એમાં ક્યારેય પેલો 48 મિનિટ વાળો નહીં લો. આ તો ઘણી મોટી વસ્તુ છે 48 મિનિટ. અંતર મુહૂર્ત જ્યાં કહેવાય ને ત્યાં એ સેકન્ડો વાળો જ લે છે હંમેશા, આટલો આટલો ટાઈમ હોય છે કોઈ પણ. પણ આ તો થિયોરિટિકલ, કોઈ કેવો જીવ હોય તો એને આટલી વાર લાગે, કોઈ ધ્યાન કરતો હોય એને આટલી વાર લાગે, કોઈ કોઈ રીત તો અસંખ્યા જીવોમાં કોઈ કેવા હોય છે. બાકી તો તરત જ્ઞાનની જાગૃતિ બરાબર થઈ છે, હેયોપાધિનો વિવેક તરત બરાબર આવી જાય છે, નહીં તો આખું ગડબડ ચાલે. તો આ નિત્યપણાનો અભ્યાસ આપણે આવી રીતે કરવાનો આખો દિવસ, આખો દિવસ હું એક જેવો રહેવાનો પ્રયત્ન.
પરિણામમાં કે ઉપર નીચે આવે, સવારે જેટલા પરિણામ શાંત હતા, નિરાકુળ હતા, એ પરિણામ કદાચિત ભોજન કરીએ એના પછી નહીં રહે. એવું હોય દિવસમાં સૂર્ય ચડતો ને સૂર્ય ઉતરતો ને પરિણામ ફરે, પ્રકૃતિનો ફરક પડે આપણા ઉપર, તો કદાચિત એવું રહે જ્યાં સુધી પેટમાં ભોજન ઓજન નથી, ખાધું નથી, સવાર સવાર સાધના મસ્ત થાય, પરિણામે સારા હોય. કોઈ દિવસ ઉપવાસ કરી જોવાનું, જે દિવસ ઉપવાસ હોય ને તે દિવસ એક તો સારા પરિણામ હોય છે. પછી ખાઈ લીધું ને પછી કંઈક કંઈક થોડો પ્રમાદ આવી જાય છે, થોડો આ થાય છે, ઇન્દ્રિયોને પોષણ મળે ને જરા, તો પ્રમત્તતા, દર્શનાવાણી અને તરત ઉદીર્ણા થાય, આ બધી વસ્તુઓ થાય, તો આત્મામાં એક જાતની ઉપર આવરણ આવે, દશા ઉપર આવરણ આવે, પરિણામોને જે પવિત્રતા છે ને એના ઉપર આવરણ આવે. પણ અહીંયા જે નિત્યપણાની વાત કીધી છે કે દરેક અવસ્થાને સહજતાથી સ્વીકાર કરવી, દશાનો જ્ઞાન ઉપયોગમાં રહેવું જોઈએ. ઉપયોગની જાગૃતિ હંમેશા કે અત્યારે મારે દર્શનાવણીનો ઉદય આવ્યો છે, હવે ઊંઘ આવે છે, આવે છે તો આવે છે, એને શાંતિથી એને સ્વીકાર કરવાની છે, એમાં હોશપોછ નથી થવાનું, આકુળ વ્યાકુળ થવાનું નથી. એમ ઉદય આવશે, અત્યારે સવારે મારા પરિણામ હતા, હવે જરા જમી લીધું, મારું પરિણામ થોડા થઈ ગયા છે, તો એના માટે આકુળ વ્યાકુળ થવાની જરૂર નથી. એને પણ તમે શાંતિથી એ જે નિમિત્તથી પરિણામ જાગ્યા છે, કોઈ પણ નિમિત્તથી કોઈ પણ પરિણામ જાગે એને, તો એને અનિમિત્તિક કરવાનો પુરુષાર્થ ચાલવા દેવો હંમેશા, અને એકદમ ઇઝીલી એને સ્વીકાર કરો, નિસંશયથી સ્વીકાર કરો. અત્યારે મારે આત્માની દશા પરિણામ આવા ચાલી રહ્યા છે, પણ આત્મા સર્વથા પરિણામ જેટલો નથી, સર્વથા ઉપયોગ જેટલો નથી, અને સર્વથા પરિણામ જેટલો હોય નથી. એટલે હંમેશા દરેક અવસ્થાને એક સહજ ભાવથી સ્વીકાર કરવો, અને પેલો સમભાવમાં જ્ઞાયક ભાવમાં રહેવાનો પ્રયત્ન કરવો, આ નિત્યપણાનો અભ્યાસ છે. એ અભ્યાસ છે, એનાથી જીવનમાં પરમ શાંતિ પેદા થાય છે. ચાલો આવીશું, કોઈને પ્રશ્ન છે? આ આખા પદ અભ્યાસ કરવાની અપેક્ષાએ લખ્યા છે આપણે. નહીં તો આપણને જરા ઠંડીના દિવસો આવ્યા તો ગડબડ, પરિણામ ફરી જાય. ગરમીના દિવસો આવ્યા, પરિણામ ફરી જાય. વરસાદના દિવસો આવ્યા તો પરિણામ ફરી જાય. કોઈ એવું નિમિત્ત, ચાર લોકો આપણે ઘરે આવી ગયા, પરિણામ ફરી જાય. કોઈ નથી આવતું, પરિણામ ફરી જાય. એમ આવો પરિણામ કેવી રીતે ફરે ફર્યા કરે છે આખો દિવસ પરિણામ, તો એ એક ઠેકાણે ખોટા ઉપર બાંધી રાખવાનું પરિણામ. ઈષ્ટ વિયોગ અનિષ્ટ સંયોગ, આ તો આવે જ કરવાના આપણે. આ પંચમ કાળ છે, પંચમ કાળમાં પાપી જીવો આવે છે અહીંયા. પાપી આપણે બધા પાપી જ છીએ, એટલે બધા અપેક્ષાથી સમજવાનું. પાપી એટલે મહાપાપીએ નથી, મહાપુણ્યવાન પણ છીએ, પણ મોક્ષાદી નથી થતો એ અપેક્ષા આપણે પાપીએ છીએ. તો આપણને અનિષ્ટ સંયોગ આવવાના, ઈષ્ટ વિયોગ આવવાના. તો આપણો નિત્યપણાનો જે અભ્યાસ કરવો હોય, તો આ પ્રસંગોમાં હજાર લોકો બેઠા હોય તોય ઠીક છે, બે બેઠા હોય તોય ઠીક છે, આપણા અંદર કંઈ ફરક નહીં પડવો જોઈએ. એમાં શાંતિ, આપણે તો કોઈ ઘણો બધો સન્માન આપે તોય ઠીક છે, કોઈ એક તો ઉપેક્ષિત કર રાખે તોય ઠીક છે, એમાં શું, એમાં આપણે હોશપોશ થવાનું, તો આ નિત્યપણાનો એને હજી સુધી સંશય છે, એટલે હોશપોશ થઈ જાય છે. મૃત્યુના સમાચાર આવ્યા કે ભાઈની મૃત્યુ થઈ ગઈ છે, અથવા છોકરાની મૃત્યુ થઈ ગઈ છે, તો પેલો કંપન ચાલુ થાય, તો સમજી જવાનો કે એને હજી સુધી નિત્યપણાનો કેટલો દૂર છે. આપણે ઘરેથી સમાચાર આવ્યા છે, અહીંયા નથી લાગેલું, એ વસ્તુ છે ને અહીંયા લાગેલી નથી, કેટલી દૂર છે. એટલે આપણે અહીંયા બેઠા બેઠા હાથ પગ કાપવા લાગી ગયા વગેરે,
તો આ શું છે કે હજી સુધી નિત્યપણા, એક તો આપણે નિત્યપણાનો પણ અભ્યાસ નથી અને સામેવાળાને આપણે મરી ગયો એમ માનીએ છીએ. આ ઈષ્ટ વિયોગ છે, તો છે તો છે, ઈષ્ટ સંયોગ એટલા માટે થયો હતો કે એનો વિયોગ થવાનો છે. બરાબર છે. શાંતિ અભ્યાસ. જ્યાં સુધી જીવના નિત્યપણાનો એટલે દ્રવ્ય દ્રષ્ટિથી આપણે હજી ચોથા અગુસ્તાના કે જે અનુભવ નથી થયો, અત્યારે વિચારે કરીને યાદ કરવાનું એ રીતે. હા બિલકુલ, બુદ્ધિ વિચાર, આપણો જ્ઞાન તો હંમેશા જાગૃત છે ને, અને જે વિચારે કરીને જેને સિદ્ધ થયું છે એને જ સમ્યક દર્શન એમ કીધું આગળના પત્રમાં, કે આ છ પદ જેને વિચારે કરીને સિદ્ધ થાય છે એને શાસ્ત્ર ગુરુદેવ ગુરુ ગુરુ અને જ્ઞાની પુરુષની આજ્ઞા પ્રમાણે એને આપણે હા તહત પ્રમાણ માની એને આગળ વધવા. બિલકુલ, એટલે પહેલાં આજ્ઞા સમ્યક હોય, આજ્ઞા સમ્યક્ત્વ કે ભાઈ આજ્ઞાથી બધું માને છે આખો, પછી ધીમે 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 એને જીવનમાં એની અનુભૂતિ થવા લાગે, જેમ જેમ માનતો જાય તેમ તેમ એને માનવા. ભાઈ ભાઈ ઘણો ઈષ્ટ વિયોગ થઈ ગયો, કોઈનું ઘર બળી ગયું અને પેલો ગુરુ એમ કહે કે ઘર બળ્યું તો બળ્યું, પેલો વિચાર કે આટલું મોટું ઘર બળ્યું થોડું દુઃખ નહીં થાય, તમે એમ કહો છો મારું ઘર બળી ગયું છે બધું બળી ગયા અને તમે એમ કહો છો કે થયું તો થયું, તો તમારા અંદર કોઈ ભાવનાઓ છે કે નહીં, તમે કોઈ ઇન્સાન છો કે નહીં, પથ્થર છો તમે. પેલા પણ પેલા ગુરુની વાતની જો શ્રદ્ધા થઈ તો એ બે ત્રણ દિવસમાં તો એને મન લાગે કે એકચ્યુઅલમાં આ કંઈ હતું જ નહીં વસ્તુ, નવો પેલો છાપરો બળી ગયો, નવો આ બધું થઈ ગયું, આ બળી ગયું બળ્યું. આ છે, એટલે જે સમયે આ જીવનો ઉપયોગ ઇમોશનલ ઓવર ઇમોશનલ થાય, દુઃખી થાય, શોકિત થાય, તે સમયે જો ગુરુની આજ્ઞા યાદ આવે કે આ સંયોગ હતો એનો વિયોગ થવાનો હતો, નિશ્ચય હતો, થયો, ઠીક છે, આ આનાથી એકદમ પેલો ઠંડો પડી જાય છે. નિત્યપણાનો અભ્યાસ. ज्ञानी पुरुष का जब देहांत हो जाते हैं तो हम लोग जो फिर उसके उपकार को भेजते हैं, जैसे कृपाल देव का देहांत हो गया तो अंबालाल भाई का जो पत्रांक है वड़वा से बाहर पड़ी थी पुस्तक, तो उसमें बहुत एकदम कारमी वेदना उसको अब देखना, वेदना वेदना में फर्क होता है. जो विरह की वेदना होती है वो विशुद्धि कारक होती है, वो विकारी नहीं होती है. समझना ये बात, समझना जैसे जब मीराबाई कृष्ण के विरह में भजन गाती है तो उसका आत्मा विकारी होता है कि विशुद्ध होता है. हाँ, आप कोई भी हो, जहां पर विशुद्ध व्यक्तित्व है उसका विरह जितना जितना भी अंदर जागता है तो वो विरह है, वो वास्तव में प्रशस्त विरह है, और उससे हमारी आत्मा का कल्याण ही होगा, अकल्याण होगा नहीं. पर वहां भी ज्ञानी कहते हैं ओवर इमोशनल नहीं, तत्व में कहीं गड़बड़ी होगी नहीं, वहां भी बहुत भावुक नहीं होना, भावनाएं होती है सहज रूप से, तो वो तो अच्छी है. आप जितनी जितनी भक्ति जागेगी, अब भक्ति जागे वो तो अच्छा ही है ना, भक्ति किसको नहीं जागती है. कभी कभी ऐसा होता है कि कोई महापुरुष अपने गुरु वगैरह जो होते हैं, जो वो जब उपस्थित होते हैं उस समय हमें उनके प्रति इतनी भक्ति इतना वगैरह नहीं जागता है, अनुपस्थिति में जागता है, और वो अनुपस्थिति में जितना अधिक जागता है उतनी उतनी उनकी बातें, उनकी ज्ञान दशा, उनकी भाव दशा, उनकी वचनामृत, उनका स्मरण ज्यादा रहा करता है, और जीव को ज्ञान दर्शन चारित्र की प्राप्ति हो जाती है अनुपस्थिति में, उपस्थिति में नहीं हुआ. क्यों? क्योंकि उपस्थिति में तो क्या था, उनको वो व्यक्ति दिखता था, ये पुद्गल दिखता था, फिर उसकी क्रिया दिखती थी, ये सारा दिखता था, तो उसको ठीका ठीक लगता था सारा का सारा, क्योंकि बीच में ये आ जाता है ना सारा. अब अनुपस्थिति में ये बीच में नहीं आता, अनुपस्थिति में तो मात्र उनकी भाव दशा आती है, मात्र उनके वचनामृत आते हैं,
इसलिए देखना, हम आप किसी के सामने बैठो और उसी को आप मन में स्मरण करो। जब सामने बैठोगे तो नीची भूमिका वाला उसको हाथ पर ही दिखते हैं, आंखें दिखेगी, हाथ पर दिखेंगे, ये दिखेंगे, वो दिखेंगे। अब उसी चित्र को आप आंख बंद करके देखो तो आपको भाव दिखेंगे। वो भाव चित्र अपने अंदर परिलक्षित होता है। तो ये तो किस हिसाब से लेते हैं, वो जो वेदना है वो वेदना है ही नहीं। वो विरह वेदना को विरह वेदना हमेशा कल्याणकारी होती है, और इसलिए वो दर्शन परिषद में वो कृपाल देव ने लिखा है कि वो दर्शन परिषद उत्पन्न होना वो अच्छी बात है, परंतु अगर उस समता भाव को उसका सहन नहीं किया आपने तो फिर वो आपको नीचे गिराएगा। इसलिए मोक्ष मार्ग में भावुकता का कोई स्थान नहीं है, विवेक का और भावना का स्थान यहाँ पर। तो भक्ति है वो भावुकता नहीं, भक्ति भावना है और उसमें विवेक का संपुट है। भक्ति में विवेक खो जाता है, स्वपर का जो होता है ना वो खो जाता है, तो फिर भक्ति में फिर वो अंध भक्ति रह जाती है, अंध श्रद्धा रह जाती है, और फिर वो व्यक्ति राग जैसा हो जाता है। रामकृष्ण परमहंस के बहुत सारे शिष्य थे, उसमें एक राखाल एक तारक, तो उनको क्या है कि वो रामकृष्ण के प्रति बहुत अनुराग था। तो रामकृष्ण के जाने के बाद वो उनकी जो अस्थियों का वो लाते हैं राख, अस्थियों का राख लाते शमशान, तो वो राख लेकर के सारा दिन बैठा रहता और बस वो ही रोता रहता करता रहता। फिर वो नरेंद्र को बढ़ाया, वो बोला कि ये क्या कर रहा है, वो उसको भक्ति माना और भिक्षा लेने भी नहीं आता, संन्यास दीक्षा तो सबको दे दी। वो छोटे छोटे थे सारे बालक जितने ही थे, नरेंद्र उसमें सबसे बड़ा, तो उसको लगा कि ये निष्ठुर हो गया है, ये भावुक हो रहा है, भावना ही नहीं है इसकी। हम कभी कभी ऐसी चीजों में बहुत भावुक हो जाते हैं। तो देखा कि तुम भिक्षा लेने जाओ, यहाँ क्या दिन भर बैठे रहते हो तुम, तो नहीं मैं तो मेरे गुरु को छोड़ के कहीं नहीं जाऊँगा, ये मेरे गुरु, मतलब बहुत ओवर इमोशनल। तो कि इसको कोई खाना नहीं देता है, भिक्षा नहीं लाएगा तो खाना नहीं देगा, फिर वो खाना नहीं दे रहा और वो शब्द का वो भिक्षा तो सबको लानी ही पड़ती है। तो फिर वो गया तो सिर्फ, पर वो भिक्षा लाने का अभ्यास ही नहीं था उसका, इसलिए वो कहीं जाता तो शर्माता कि मैं मांगू कैसे, क्योंकि वो अभ्यास नहीं होता है ना, वो शर्म होती है, लज्जा होती है, तो मैं मांगू कैसे। तो फिर घर के सामने तो जाता और फिर निकल जाता, कोई बुलाता तो भी वापस नहीं आता, और शाम को खाली आया, कुछ भी भिक्षा उसको मिली नहीं। फिर वो नरेंद्र ने फिर डांटा, भिक्षा मिली कि नहीं मिली, भिक्षा तो नहीं मिली, तूने मांगी थी कि नहीं मांगी, मेरे को भिक्षा मांगने में शर्म आती है, तो फिर सो जा, जब तक तू भिक्षा नहीं लाएगा तब तक तुझे खाना मिलेगा नहीं, और ये जो राख है ना वो जो बाहर फेंक के आ जा, ये कोई गुरु गुरु नहीं है, ये तो केवल राख है, तू फेंक के आ। तो वो नहीं, इसको तो आप मेरे प्राण ले लो तो ले लो, इसको नहीं फेंकूंगा, ये मेरे गुरु है। वैसे वो भी ऐसे ही कह रहे थे उसको कि ये कितना उसका वो होता है। इसके बाद जब सोने का समय आया तो वो नरेंद्र उनके पास खाना लेके आए, ये खा ले और खाना खा के सो जा, कल से फिर से भिक्षा मांग रहे हैं जाना। मतलब उसको पता था कि इसको भिक्षा नहीं मिली, उसको खाना तो देना ही है, पर ये अति भावुकता में नहीं बेचा। तो कभी कभी गुरु आदि में वगैरह हम इतनी भावुकता में बेच जाते हैं कि हम अपने कर्तव्य भी छोड़ देते हैं सारे। तो भावुक होना ऐसा नहीं, भावनाशील होना चाहिए। विवेक हमेशा धर्म का मूल होता है, पर शुष्क विवेक नहीं कि जिसमें भावनाएं मिश्रित नहीं है, ऐसा विवेक भी नहीं। क्या है, गए तो गए, ऐसे भी होते बहुत से लोग शुष्क अध्यात्मी होते हैं, वो ऐसे होते हैं, गए तो गए, एक दिन जाने वाले ही थे, गए इसमें कौन सी बड़ी बात है। इसका अर्थ तो तू अंदर से जुड़ा ही नहीं था, इसका अर्थ तो यही है कि तू अंदर से जुड़ा ही नहीं था, भावनाएं नहीं, भावना उस दशा में भावनाएं होती है
एक मुनि होते हैं उनके में जब आचार्य का विरह होता है तो उनकी भावनाएं होती है। हाँ, सब भावनाएं अभिव्यक्त करने का तरीके अलग होती, कोई कोई भावना व्यक्त करता है ऐसे एकदम वैराग्य। आचार्य शांति सागर जी का एक तरीका वो पढ़ता मुझे बहुत याद है। उनकी माता जी का देहावसान हो गया, एकदम मूर्तिवत बैठे रहे, एक भी आंसू नहीं। फिर थोड़े दिन बाद उनके पिताजी का देहावसान हो गया, एक भी आंसू नहीं। ऐसे दृढ़ वैरागी होकर के बैठे रहे। वो कोई भी मरता, कोई भी बड़ी घटना हो जाती ना, वो कुछ भावना व्यक्त ही नहीं करते, बस वैरागी होकर के बैठते। वैसे वो ग्रहवास में भी मुनि थे, ऐसे जो बड़े लोग होते हैं ना, वो गृहस्थ में भी ऐसी उनकी दशा हो जाया करती है। कोई कोई जिसको ज्यादा अधिक राग हो वगैरह, फिर वो इमोशनल भी हो जाते हैं, पर उनको तो ग्रहवास में भी, जबकि उनकी माता पिता के कहने से वो दीक्षा नहीं ले रहे थे कि मैं ब्रह्मचारी रहूंगा, मैं विवाह नहीं करूंगा, वो बात तो आपकी मैं नहीं मानूंगा, परंतु आप जब तक हैं तब तक आप लोगों की सेवा जरूर करूंगा। तो उन्होंने सेवा करी, सब किया, रोना धोना नहीं कुछ भी, और एकदम ऐसे वैराग्य होकर। तो ये अभिव्यक्त करने के अलग अलग तरीके, वो अभिव्यक्ति दशा के अनुसार। किसी की दशा नहीं होती है तो फिर वो थोड़ा आंसू आ जाते हैं, वो रोना वगैरह ये भी अंदर जानते हैं, परंतु इतना वो राग होता है तो वो सहज हो जाता है। बाकी बड़े पुरुष केवल वैरागी रहते हैं, बाहर से उनके इमोशंस व्यक्त होते नहीं, और जितने जितने नीची दशा उतने उतने फिर बाहर से इमोशंस पैदा, इमोशंस अभिव्यक्त होने लगते हैं। ऐसा ये सबके उदयों का अलग अलग समझना, इसमें एक नियम नहीं लगा सकते, सबकी तत्समय की कैसी परिणति होती है। बड़े बड़े महापुरुषों का भी तत्समय में कभी ऐसा अनुराग पैदा हो जाता है कि ऐसे रोने भी लगते हैं, कोई दिक्कत हो जाता है। तो अपने बात चलती थी नित्यपणा की, बात चलती थी कि नित्यपने का अपने एहसास हो जाता है तो हमेशा एक जैसा रहने का अभ्यास। त्रिजु जीवना चैतन्य पणानो त्रिकाल हवा पणानो कोई काले पण संशय प्राप्त नहीं थाए। जीव नित्य है, पर कैसा है लक्षण कि वो हमेशा ज्ञायक ही है। ज्ञायक स्वभाव का तीन काल में कभी भी नाश होता नहीं है, मैं हमेशा ज्ञायक ही रहता हूं। मैं बोलता हूं तब भी मैं ज्ञायक हूं, मैं खाता हूं तब भी मैं ज्ञायक हूं, मैं सोता हूं तब भी मैं ज्ञायक हूं, मैं कोई काम करता है तब भी मैं गायक हूँ, मैं जब बहुत भावुक होकर रोने लगता हूँ तब भी मैं गायक हूँ, मैं हर समय में गायक ही और ध्यान करता हूँ तब भी गायक हूँ, समाधि में स्थित हूँ तब भी गायक हूँ, मैं केवली हो जाऊँगा तब भी गायक ही रहूँगा, और मैं जब निगोद में था तब भी मैं गायक ही था। ये इसको कहते हैं निर्णय। ये निर्णय हो जाता है, इसके बाद जीवन में परम शांति। इसका इसलिए भय चला जाता है। ये सात भय क्यों जाते हैं? सम्यक दृष्टि को इसलिए जाते हैं। मृत्यु का भय चला गया क्यों? ज्ञायक की मृत्यु होती नहीं। फिर इस लोक परलोक का भय चला जाता है, क्यों चला जाता है? कि भाई इस लोक में आगे लोगों को अपने को यूं लगता है ना कि मैं बूढ़ा होऊंगा, फिर क्या होगा, नहीं मैं आश्रम में अभी तो आ जाऊं, परंतु बाद में मैं अकेला पड़ जाऊंगा, मैंने तो घर गृहस्थी भी नहीं बसाई, मेरी तो पत्नी भी नहीं है, माता पिता क्या मतलब उस समय तक रहेंगे तो नहीं रहेंगे, उनको भी मैं तो छोड़ के आ गया, मेरे पास पैसे वैसे भी नहीं है, अब मैं यहाँ रहकर बूढ़ा तो होने वाला ही हूँ, मेरी कौन सेवा करेगा? यही लोग भय, इस लोक का भय। तो ऐसा ज्ञानी जीव को नहीं होता है, क्योंकि वो उस समय भी मैं गायक ही रहूंगा और इस समय भी गायक ही हूं,
उस समय भी मैं हमेशा जो परिस्थिति आएगी उसको सहज स्वीकार करके ज्ञाता दृष्टा ही रहना, और इस समय भी रहना है। पाप पुण्य के उदय के हिसाब से जो होना है वो होगा, ऐसा हर समय वेदना के समय में। पर लोग चार गतियों का भय नहीं होता है। क्यों, मैं नरक में जाऊं तो भी नरक में भी मेरा कोई स्वरूप थोड़ी कोई नष्ट हो जाएगा। नरक में कष्ट है, नरक में, पर दुखी होना कि नहीं होना वो तो मेरे हाथ में, वो कौन दुखी कर सकता है मुझे, कोई दुखी नहीं कर सकता अगर मैं नहीं होना चाहूंगा। ऐसा सारे भय नष्ट हो जाते, अकस्मात भय रहता है व्यक्ति, ऐसा हो गया तो आजकल आतंकवादी अपना आश्रम में बम डाल दिया, तो ट्रेन में जाते हो ट्रेन पटरी से नीचे उतर गई, तो प्लेन में जा रहे हैं और कोई क्रैश हो गया, तो अभी तो मुंबई में बहुत बारिश हो रही है अभी नहीं जाना भाई, कोई ट्रेन बीच में रुक गई, तो ऐसा ये तो है ना, इसी का नाम अकस्मात भय। आया ही नहीं है उसका, जो आया ही नहीं है उसका डर रहता है व्यक्ति, तो क्या हो जाएगा, जो होना है वो आपके घर में भी हो जाएगा, बैठे बैठे भी हो जाएगा, कितनी भी सुरक्षा करोगे तो हो जाएगा। इसलिए ना अगुप्ति का भय होता है, ना असुरक्षा का भय होता है, ना वेदना का भय होता है। मैं बीमारी आ गई तो क्या होगा, ये इतनी सारी हो गई तो मैं क्या करूँगा, तो क्या करूँगा, आप कुछ कर ही नहीं सकते उस बीमारी आ गई तो सहन ही करना है। आप ज्ञानपूर्वक सहन करो कि अज्ञानपूर्वक सहन करो, आपको उस बीमारी की वेदना सहन ही करनी है, उसका कोई दूसरा तोड़ है ही नहीं, इस जगत में बना ही नहीं है। इस प्रकार का जो श्रद्धा है, ये चैतन्य पढ़ाना, त्रिकाल हवा पढ़ानो, कोई कालेपन संशय प्राप्त नहीं था, तेने कोई पण प्रकारे बंद दशा वर्ते छे, ये बात नो कोई कालेपन संशय प्राप्त नहीं था। अब देखो आए, अभी तो एकदम आत्मा की तरफ थे, अब बंद और मोक्ष की तरफ आते कि हम, मैं अभी बंधन में, जिस तरह से द्रव्य दृष्टि से व्यक्ति शक्ति अपेक्षा से मुक्त अनुभव करता है, वैसे पर्याय की अपेक्षा से वो अमुक्त भी अपने आप को अनुभव कर रहा है। अभी सब अपन अमुक्त अनुभव करते कि नहीं करते, बंधे हुए हैं अपने परिणामों से, रागादी से अपन अभी बंधे हुए, नहीं तो अपन केवल ज्ञान केवल दर्शन हो जाता मुक्त भाव, पर दृष्टि से हम मुक्त भी, परिणाम से व्यक्ति बंधा भी है निचली कक्षा में और दृष्टि से व्यक्ति मुक्त भी है, ये दोनों चीजें उसको एक साथ, किसी अपेक्षा से मैं अभी मुक्त भी हूं। अगर मैं परिणाम और उस निमित्त के अधीन नहीं हूं तो मैं मुक्त हूं। 26 नंबर हितेश जी, 26 नंबर इष्टोपदेश, बद्यते मुच्यते जीव सममो निर्मम क्रमा तस्मात् सर्व प्रयत्नेन निर्ममत्वं विचिन्तये। ये तो जब जब मैं ममता भाव में आता हूं तब तब मैं अपने आप को क्या करता हूं, बंध का अनुभव कर, और ममत्व भाव है ही, दिख ही रहा है, स्पष्ट ही दिख रहा है, परंतु जब भी मेरी दृष्टि खुलती है तो मेरा ममत्व भाव चला भी जाता है, तो मैं इस अपेक्षा से मुक्त भी, कोई भी घटना व्यवहारिक घटना का विचार करो, कभी कभी कोई प्रसंग हमको बहुत उपयोग को घेर लेता है, बार बार याद आता है, बार बार ये कोई प्रसंग ऐसा आता है, क्या करूं कैसे करूं ऐसा, फिर अपना अचानक ज्ञान जागृत होता है। जैसे ही हमारा ज्ञान जागृत हुआ तो वो निस्सार लगने लगता है कि यार मैं क्या कर रहा था, दो दिन तक परेशान रहा, तीन दिन तक परेशान, वो राम जी की कथा सुनाई मैंने दो चार बार सुनाई सर, को राम जी सीता जी को लेकर के इतने बंधन मुक्त बंधन अनुभव कर रहे थे, मैं सीता का त्याग करूं कि नहीं करूं, मुझे क्या करना चाहिए, लोग ऐसे ऐसी बातें बनाते हैं, ये है वो है ये ऐसा, और उनके गुरु के पास गए और बैठे और गुरु ने तो चेहरा से पढ़ लिया, वो कुछ बताया नहीं राम जी ने, और कह दिया कि क्या बात है,
चित्त थोड़ा विचलित लग रहा है। हाँ गुरुदेव चित्त विचलित, तो उन्होंने एक ही शब्द कहा, मोह का त्याग कर दो, विचलन समाप्त हो जाए। बस वो उनके उनके हृदय में उनको जो प्रसन्नता थी ना उस समय, ऐसे उनके कमल खिले अंदर से तुरंत, वो वाक्य सुनते ही मोह का त्याग कर दो खत्म। पर वो 3 दिन तक उनके समझ में नहीं आई ये बात, वो परिणामों से बंधे रहे। अब गुरु के वाक्य से तुरंत जागृति आ गई और उनको तुरंत हो गया कि 3 दिन तक फालतू में परेशान रहा, मुझे मोह का त्याग करना, बस इतना ही था, बाकी सब जो जहां है वैसे। तो उनको सब पता पड़ गया कि अब मुझे क्या क्या करना चाहिए। 7वें नंबर, मोहेन संवृतम ज्ञानम स्वभावम लभते नहीं, मत्तः पुमान पदार्थानां यथा मदन को द्रव। ये मोह से आवृत जो ज्ञान है वो ज्ञान कभी भी स्वभाव को प्राप्त नहीं। उसी प्रकार से जब तक उसके परिणाम बंधन अपने आप को मोह से आवृत थे, तब तक वो अपने आप को जकड़े हुए मान लेते, मैं राजा बन गया, ये सबसे बड़ी क्यों राजा बना, मैं जंगल से वापस क्यों आ गया, ये वो, ये लोग ऐसा क्यों कहते हैं कि ये सीता एकदम महाशक्ति सीता, इसके बारे में लोग ऐसा कहते हैं, जबकि मैं अपनी परीक्षा पहले उनकी ले चुका हूँ। ये इतने सारे विकल्प जाल आ रहे थे, गुरु का एक वचन मोह का त्याग कर, सारा पानी ठहर गया। ऐसे जब जब भी हम बंधे हुए परिणामों में अपने आप को महसूस करें, वैसे तो हमेशा महसूस करते ही बंधे हुए, तो जितना जितना हमारा आत्मा जागृति में आएगा उतना उतना हम उसी समय शांत सरोवर की तरफ जाए। और जहां जहां भी असहजता महसूस करें ना, तो हम बंध तत्व में जुल रहे हैं, हमारा ज्ञानोपयोग बंध तत्व का अनुभव कर रहा है। उससे उस बंध तत्व का अनुभव करने के, अनुभव नहीं करने के लिए इस प्रकार की आत्म जागृति जरूरी है। और तुरंत की तुरंत हम अपने मोक्ष दशा का अनुभव करने लग जाएंगे उसी समय, जो कि अपनी दृष्टि में है। समय थे नेक्स्ट परिधि। तो इन तत्वों का अभ्यास इस प्रकार से जीवन में लाते हुए कर, ऐसा नहीं ये बंध है नहीं, मोक्ष है नहीं, ये तो सब पता पड़ गया अपने को, पर हम कहाँ कहाँ अपने आप को फील कर रहे हैं बंधन, हम कब कब मुक्त महसूस कर रहे हैं, तो क्यों बंधन महसूस कर रहे हैं, असहजता क्यों महसूस कर रहे हैं, जागृति क्या है, मात्र मोह मोह दशा है, मोह है वहीं पर बंधन होता। ऐसा करते करते कर्मों को धीमे 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 उनको काटना। जावाणी के ज्ञान से सूझे लो पालो, सोवाणी मस्त करो सदा दे तुम्हारो, हे जिनवाणी भारती प्रभु जपो दूर, जो तेरा शरणा लगे सो पावे सुख चे, देव भजो हरि अंत को गुरु से लो मिलो, दया धर्म पालो सदा हरि मोक्ष पावे। नौ नमस्कार महामंत्र आत्म अनुसंधान।
शांति 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 जय सच्चिदानंद।